નેક્સ્ટ જોઈએ છીએ બેટા, ધાતુ કર્મ વિધિ માટે કેટલીક ટર્મ્સની જરૂર પડે, બરાબર છે? જુદી જુદી વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે કે જેના વિશે આપણને માહિતી હોવી જરૂરી છે, કારણ કે એમના પરથી જ આ ચેપ્ટરનો આ કન્સેપ્ટ છે મેઇન. એમના પરથી તમને જુદી જુદી ખનિજો વિશે, ધાતુઓ વિશે આપણને ખ્યાલ આવશે. લાસ્ટ પાર્ટની અંદર આપણે ધાતુ, અર્ધધાતુ, અધાતુ વિશે, મુક્ત અવસ્થામાં અમુક ધાતુઓ મળે છે, અમુક કમ્બાઈન સ્ટેટમાં મળે છે. ચાલો હવે જોઈએ છે મેટલર્જી, ધાતુકર્મ વિધિની જુદી જુદી ટર્મ્સ, વ્યાખ્યાઓ જોઈએ છીએ. એમાં પહેલી વાત કરીએ છીએ બેટા આપણે મિનરલની. મિનરલ એટલે શું? વોટ ઇઝ મિનરલ? મિનરલને શું કહેવામાં આવે બેટા? ખનિજ. તો ખનિજ કોને કહેવાય? બરાબર જોજો. હા, જ્યારે જો પૃથ્વીના પેટાળમાંથી આપણને ધારો કે આ કોઈ પદાર્થ મળી આવે છે, જે આપણને સંયોજિત અવસ્થામાં પથ્થર છે એ મળી આવે છે, તો એ જે સંયોજિત અવસ્થામાં પથ્થર મળે એની અંદર શું હોય? સાથે જો ધાતુ તો હોય જ, ધાતુના કણો તો રહેલા જ હોય, એમની સાથે સાથે પણ બીજી ઘણી બધી ઇમ્પ્યુરિટીઝ રહેલી હોય, અશુદ્ધિઓ રહેલી હોય છે, બરાબર છે? જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય. ધાતુ સાથે બીજી કોઈ અધાતુ હોય, બીજા કોઈ સંયોજનો હોય, રેતી હોય, માટી હોય, અન્ય કોઈ અશુદ્ધિઓ રહેલી હોય, અન્ય કોઈ ધાતુઓ રહેલી હોય, તો એ બધું જે કાંઈ મળે, આ જે કાંઈ પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે છે? એને જ ખનિજ કહેવામાં આવે, બરાબર છે? એટલે જો એમની વ્યાખ્યા શું થાય, એવા સંયોજનો કે જેની અંદર ધાતુની સાથે કુદરતી રીતે અન્ય અશુદ્ધિઓ, રેતી, માટી અને અધર ઇમ્પ્યુરિટીઝ, બીજી કોઈ અશુદ્ધિઓ પણ ભળેલી હોય, તો એમને શું કહેવામાં આવે છે? મિનરલ્સ આર કોલ્ડ મિનરલ્સ, એમને ખનિજ કહેવાય, બરાબર? આ જે કાંઈ ખનિજ મળે છે એનાથી શું? તો કે એ ખનિજ જે હોય એ મે ઓર મે નોટ ગીવ પ્રોફિટેબલ એક્સ્ટ્રેક્શન, એટલે એ એક્સ્ટ્રેક્શન એટલે શુદ્ધિકરણ. આ જે ખનિજ છે એ ખનિજમાંથી કાં તો શુદ્ધિકરણ થાય, ફાયદાકારક રૂપ શુદ્ધિકરણ થઈ શકે છે, અથવા તો થઈ શકતું નથી. તો આ રીતના આપણને આ ખનિજ પ્રાપ્ત થાય છે, જેને શું કહેવાય છે? મિનરલ. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે, તો આ ફર્સ્ટ ટર્મની વાત કરી આપણે ખનિજ વિશેની. ચાલો પછી સેકન્ડ વાત કરીએ છીએ બેટા હવે ઓર વિશેની. ઓર એટલે શું? એને કહેવામાં આવે કાચી ધાતુ. શું કહેવાય? ખનિજમાંથી આપણને શું મળશે હવે? કાચી ધાતુ. તો જો ધારો કે કોપર છે, તો કોપર પેલા એક્ઝામ્પલ સમજો એટલે તમને ઇઝીલી ખબર પડી જશે કે વોટ ઇઝ ઓર, કાચી ધાતુ શું છે. કમ્પાઉન્ડ એ અને કમ્પાઉન્ડ બી એમ બે પ્રકારના પદાર્થો આપણને સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી મળે છે. કોના મળે છે બેટા? કોપરના. યસ, કોપરના પ્રાપ્ત થાય છે, બરાબર. સંયોજન એ છે એ આપણને કેટલું મળે છે? 70%. સંયોજન બી છે એ કેટલું મળે છે આપણને? 10%. બરાબર, સંયોજન એ કેટલું મળે છે? 70%. સંયોજન બી 10% મળે છે. તો જો હવે આની અંદરથી કાચી ધાતુ કઈ છે? તો એવા સંયોજનો કે જેની અંદર શું હોય, એક તો ક્વોલિટી ક્વોન્ટિટી વધારે હોય, એટલે આ 70% સંયોજન એ છે એ 70% છે, બરાબર છે? અને એવા સંયોજનો કે જેમાંથી વધુ પ્રમાણમાં કાચી ધાતુ કોપરની પ્રાપ્ત થાય, તો એ 70% કમ્પાઉન્ડ એમાંથી મળે છે, બીમાંથી તો ફક્ત કેટલા મળે છે? 10% જ મળે છે. એક તો ક્વોન્ટિટી વધારે હોય, બીજો ફાયદાકારક પ્રોફિટ પણ વધારે થાય, આમાંથી 70% મળે એટલે ફાયદો વધારે થાય, આમાંથી તો ફક્ત 10% જ મળે છે, એટલે તો નુકસાન કરે. એટલે ડેફિનેટલી આપણને આ બે ખનિજ મળે, તો એ બે ખનિજમાંથી કઈ ખનિજનું નિષ્કર્ષણ કરવા માટે, એક્સ્ટ્રેક્શન એટલે નિષ્કર્ષણ, હ નિષ્કર્ષણ કરવા માટે આ બેમાંથી કોનો ઉપયોગ કરીશું બેટા? કમ્પાઉન્ડ એનો કે કમ્પાઉન્ડ બીનો? તો ડેફિનેટલી કોનો યુઝ કરવામાં આવે? કમ્પાઉન્ડ એનો. કેમ? કારણ કે એમાંથી આપણને કેટલા ટકા મળે છે? 70%. તો ખ્યાલ આવ્યો? તો આ કમ્પાઉન્ડ એ છે એ શું છે? કોપરનો કમ્પાઉન્ડ એ છે એ શું છે કે જેમાંથી 70% મળે છે? યસ, ઇટ ઇઝ કોલ્ડ ઓર. એને શું કહેવામાં આવે? કાચી ધાતુ. એટલે ખ્યાલ આવ્યો? હવે એમની વ્યાખ્યા જોવો. મિનરલ ફ્રોમ વિચ અ મેટલ કેન બી એક્સ્ટ્રેક્ટેડ કમર્શિયલી ઓર પ્રોફિટેબલી ઇઝ કોલ્ડ ઓર. એટલે શું? એવી ખનિજ કે ધાતુ કે જેનું એક્સ્ટ્રેક્શન એટલે નિષ્કર્ષણ કરતા એક તો કમર્શિયલી ઝડપથી સરળતાથી અથવા તો કેવું હોય ફાયદાકારક હોય, તો એવી જે મિનરલ છે એટલે કોણ? કમ્પાઉન્ડ એ. તો એને શું કહેવામાં આવે?
કાચી ધાતુ. એમના પછી જો પ્રોફિટેબલ એક્સટ્રેક્શન ઓફ એલિમેન્ટ, એટલે તત્વોનું નિષ્કર્ષણ કરવામાં પણ ફાયદો થવો જોઈએ. પ્રોફિટેબલ એટલે ઓર એઝ એપ્લિકેબલ ક્વોન્ટિટી ઓફ મેટલ ઇન ઇટ, ઓર એટલે કે કાચી ધાતુ એવી હોવી જોઈએ કે જેમાં ધાતુનું ક્વોન્ટિટી પ્રમાણ વધારે હોવું જોઈએ. તો એના આધારે તો આપણે નક્કી કર્યું કે કોપર છે એ કમ્પાઉન્ડ એ, તો એ આપણને 70% મળે છે. એટલે કમ્પાઉન્ડ એ શું છે અહીંયા બેટા? કાચી ધાતુ. તો ખ્યાલ આવ્યો તમને? તો આ રીતના કાચી ધાતુ છે એ આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ થર્ડ ટર્મ્સની વાત કરીએ છીએ. જો પહેલું જોયું આપણે શું? ખનિજ. બીજું જોયું કાચી ધાતુ. આ ધાતુ કર્મવિધિના પાયાના સિદ્ધાંતની સંકલ્પનાઓ છે. હા, ખનિજ, કાચી ધાતુ અને ત્રીજું જોઈએ છીએ બેટા ગેંગ. ગેંગ શું જોઈએ છીએ? ગેંગ વિશેનો અભ્યાસ કરીએ છીએ. તમે જાણતા જ હશો ગેંગ વિશે. હા, તમે જે જાણો છો એ ગેંગ નહીં, અહીંયા આપણે વાત કરીએ છીએ ખનિજ અને કાચી ધાતુ વિશેનો. ગેંગ વિશેની વાત કરીએ છીએ. પહેલાં જો સરળતાથી ગેંગ કોને કહેવામાં આવે, તો જો આ આપણને એક પ્રકારની કાચી ધાતુ મળી. આ ધારો કે સપોઝ કોપરનો કમ્પાઉન્ડ એ છે કે જે 70% છે, જે ઓર છે, કાચી ધાતુ છે. તો એમાં જો અમે એમ લખ્યું એટલે એમ શું છે? ધાતુ છે, મેટલ. બરાબર, એ મેટલની સાથે બીજા નાના નાના પાર્ટિકલ્સ, તમને આ રીતના બીજા પાર્ટિકલ્સ પણ જોવા મળે છે. તો એ બધા જે પાર્ટિકલ્સ છે, એ પાર્ટિકલ્સ શું છે? ઇમ્પ્યુરિટીઝ છે, એટલે કે અશુદ્ધિઓ છે. બરાબર, તો આ અશુદ્ધિઓ જો ધાતુની સાથે બીજી અશુદ્ધિઓ પણ કાચી ધાતુની અંદર હાજર જોવા મળે છે, તો એને શું કહેવામાં આવે છે? ગેંગ તરીકે ઓળખવામાં આવે. આ શુદ્ધિ તરીકે કોણ હોઈ શકે બેટા? રેતી હોય, માટી હોય, બરાબર છે, અન્ય કોઈ જરૂરી પદાર્થો જે એની જરૂર નથી એવી અશુદ્ધિઓ, એવા પદાર્થો, અન્ય કોઈ ધાતુઓ છે, અન્ય કોઈ સંયોજનો છે, એ પણ ભળેલા હોય, મિશ્ર થયેલા હોય. તો આ બધું જ જે કાંઈ કાચી ધાતુનું આપણને ઇમ્પ્યુરિટીઝ મળે છે, તો એને શું કહેવામાં આવે છે? એમને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો એના આધારે એની ડેફિનેશન, હા, ઇટ્સ વેરી ઇઝી. ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ ઇન ઓર આર કોલ્ડ ગેંગ ઓર મેટ્રિક્સ. એટલે કાચી ધાતુની સાથે જે અશુદ્ધિઓ મિશ્ર થયેલી હોય છે તેમને શું કહેવામાં આવે છે? ગેંગ તરીકે ઓળખવામાં આવે. અર્થલી ઇમ્પ્યુરિટીઝ પૃથ્વીની પણ અશુદ્ધિઓ ભળેલી હોય, કોણ? રેતી હોય, માટી હોય, વગેરે ઘણા બધા પદાર્થો ભળેલા હોય, તો એમને શું કહેવામાં આવે? ગેંગ. તો આ રીતના મેટાલર્જીની ત્રણ સંકલ્પનાઓનો અભ્યાસ કર્યો. જો ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. ફરીથી જો ખનિજ કોને કહેવામાં આવે, તો પૃથ્વીના પેટાળમાંથી જે ધાતુઓ મળે છે, ધાતુની સાથે ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય, રેતી હોય, માટી હોય, વગેરે જે કાંઈ જોવા મળે એ બધું જ મિશ્ર થાય, એટલે એને શું કહેવામાં આવે? ખનિજ. નેક્સ્ટ જોવો પછી કાચી ધાતુ વિશે. તો કાચી ધાતુ શું? ધારો કે આ ખનિજ, કોપરની ખનિજ લેવામાં આવે, તો કોપરની બે જુદી જુદી ખનિજ મળે છે, કમ્પાઉન્ડ એ અને કમ્પાઉન્ડ બી. એમાં કોપરના કમ્પાઉન્ડ એમાં 70% છે, કમ્પાઉન્ડ બીના કેટલા છે? 10%. તો જેનું પ્રમાણ વધારે હોય અને જેમાંથી વધારે ક્વોન્ટિટીની અંદર, વધારે જથ્થામાં કાચી ધાતુમાંથી ધાતુ મેળવી શકીએ, સોરી, ખનિજમાંથી જે કાચી ખનિજમાંથી વધારે પ્રમાણમાં જે ધાતુ મેળવી શકીએ, તો એવું જે સંયોજન છે એને શું કહેવામાં આવે? કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા કમ્પાઉન્ડ એ શું થશે? 70% છે, એટલે કમ્પાઉન્ડ એ શું છે બેટા? અહીંયા કાચી ધાતુ. ત્રીજું જોવો પછી ગેંગ. તો ગેંગ એટલે શું? જે કાચી ધાતુ મળે છે, ધારો કે આ 70% કમ્પાઉન્ડ એ વળી આ કાચી ધાતુ છે, તો એમની અંદર જો ધાતુની સાથે બીજી અશુદ્ધિઓ ઉપરાંત પૃથ્વીની પણ ઘણી બધી અશુદ્ધિઓ, પથ્થર, રેતી, માટી વગેરે બધું ભળેલું હોય, મિશ્ર થયેલું હોય, તો એ જે કાચી ધાતુ આપણને પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે છે? ગેંગ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતના મેટલર્જીની ધાતુ કર્મવિધિમાં ત્રણ સંકલ્પનાઓ જોવા મળે, જેનો વ્યવસ્થિત રીતે તમારે પણ એના કન્સેપ્ટ દિમાગમાં રાખવાનું, ભૂલી નથી જવાનું. ખનિજ શું છે, કાચી ધાતુ શું છે અને ગેંગ શું છે, એમનો આપણને આઈડિયા હોવો જરૂરી છે.